અમરેલીમાં જાફરાબાદના દરિયામાં 8 ખલાસીઓ સાથે દરિયામાં ડૂબી બોટ, 8 ખલાસીઓને બચાવાયા છે. માછીમારોનો તંત્ર પર આક્ષેપ, બોટો પરત લાવવા જાણ નહીં કરાઈ હોવાનો આક્ષેપ. હજુ મોટાભાગની બોટ બદદરિયે. અમરેલીમાં વરસાદથી ખેડૂતોને થયું વ્યાપક પ્રમાણમાં નુકસાન. ભારે પવન અને કમોસમી વરસાદથી શિયાળુ પાક, બાગાયતી પાકને ભારે નુકસાન. જિલ્લાના રાજુલાના જૂની માંડળી, ધારેશ્વર, ચારોડિયા, વાવેતર ગામમાં ખેડૂતોને મોટું નુકસાન. અમરેલીમાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં મોડી રાત્રે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. સતત વરસાદની સાથે ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક મકાનોના છાપરા પણ ઉડ્યા. જૂનાગઢના માંગરોળના દરિયામાં જોવા મળ્યો કરંટ. 5 ફૂટ ઊંચા બોજા ઉછળતા માછીમારોને દરિયો નહીં ખેડવાની અપાઈ સૂચના. તંત્ર તરફથી માછીમારોને કરાયા છે એલર્ટ. ગીર સોમનાથમાં ઉના નજીક દિલવાડા ગ્રામ પંચાયત દ્વારા લોકોને સાવચેત કરાયા છે. ઢોલ વગાડીને લોકોને ભારે પવન અને અતિભારે વરસાદની જાણ કરીને સતર્ક રહેવાની સૂચના અપાઈ. તાપી જિલ્લામાં રાતભર વરસ્યો કમોસમી વરસાદ. સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. જિલ્લાના 7 તાલુકામાં સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા હવામાન વિભાગની આગાહીની અસર જોવા મળી. નવસારીમાં ધોધમાર વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારનું ગરનાળું છલકાયું છે. ગરનાળામાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ. રેલવે ક્રોસિંગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો. ગીરા, અંબિકા અને ખાપરી નદીમાં પાણીની આવક વધી. નદીઓ બે કાંઠે વહેતા નાના ચેકડેમ છલકાયા. વરસાદને પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. ડાંગના ગિરિમથક સાપુતારામાં વાવાઝોડાની અસર. ભારે પવનના કારણે ટેબલ અને સનરાઇઝ પોઈન્ટ પરના લારીકલાના છાપરા ઉડ્યા. બજારો અને એડવેન્ચર એક્ટિવિટી પણ બંધ કરાઈ. પંચમહાલના ગોધરા સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. પોપટપુરા, વાવડી, વેકનપુર, છબનપુર, વેજલપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. માવઠાના પગલે ખેડૂતોના પાકને નુકસાન થશે. ધોરાજીબાર સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાઈ. યાર્ડમાં માત્ર મગફળીની હરાજી કરાઈ. વરસાદની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ બંધ કરાઈ છે. ખેડૂતોને પોતાની જણસીને સુરક્ષિત કરવાની સૂચના અપાઈ. ભારે વરસાદની આગાહીના કારણે નવસારી જિલ્લામાં અમલસાડ મંડળીએ લીધો મહત્વનો નિર્ણય. અમલસાડ મંડળી આજે બંધ રહેશે. મંડળીમાં ચીકુનું ખરીદ વેચાણની પ્રક્રિયા બંધ રહેશે. નવસારીમાં આવેલા ગણદેવી શુગર મિલે કર્યો મહત્વનો નિર્ણય. 2 દિવસ સુધી શેરડીની કાપણી બંધ નહીં કરાય. જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે શેરડીના ખેતરોમાં ભરાયું છે પાણી. 2 દિવસ સુધી શેરડી કાપણી બંધ રખાતા લાખોનું નુકસાન થશે. કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકની કાપણી અટકી પડી છે. જેઝર અને માંગરોળમાં મોટાભાગના કપાસની વાવણીમાં પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 40,000 એકરમાં કપાસની વાવણી બગડી છે. સુરતમાં કમોસમી વરસાદથી ડાંગર અને નાગલી ખેડૂતોને નુકસાન. સુકાવવા નાખેલા ડાંગર અને નાગલીના પૂળા વરસાદમાં પલળી ગયા. તો દક્ષિણ ગુજરાતભરમાં વિવિધ પાક લેતા ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. શેરડી, શાકભાજી, કઠોળ, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા પ્રસરી. સુરતમાં માવઠાથી પોંકને નુકસાન. આશરે 80% જેટલા પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં. પાકના નુકસાનને કારણે 100 રૂપિયા જેટલો પોંકના ભાવમાં આ વખતે થયો છે વધારો. બોટાદ શહેરમાં સિઝન વગરના વરસાદથી ખેડૂતોના તુવેરના પાકને થયું નુકસાન. સતત ઝરમર વરસાદથી ખેડૂતોમાં પાક ધોવાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદથી ખેડૂતોમાં ચિંતા. બોટાદમાં માવઠાના મારથી ખેડૂતો બેહાલ બન્યા. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક નિષ્ફળ. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી છે માંગ. અમરેલીના રાજુલામાં કમોસમી વરસાદથી રવિ પાક બરબાદ. વાવાઝોડાના પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન. ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે અને સહાયની કરી છે માંગ. છોટાઉદેપુરમાં માવઠાના પગલે ખેતીને વ્યાપક નુકસાન. કપાસ, તુવેર, ડાંગર અને તૈયાર થયેલા કપાસ પલળી જતા ખેડૂતો ચિંતામાં. નુકસાનીનું વળતર મળે તેવી ખેડૂતોની માંગ.
कमोसमी वरसादथी छोटाउदेपुर जिल्लामां 50 जेटला ईंटोना भट्ठामां नुकसान। वरसादमां बनावेली ईंटो पलळी गई। भट्ठाना मालिकोए कारीगरोने वळतर तो चूकव्युं पण पोते पायमाल थया, त्यारे हवे सरकार सहाय करे तेवी भट्ठा मालिकोनी मांग। સાબરકાંઠાના વિજયનગરના ઉખલા ડુંગરી કંપામાં બગાયતી પાકને મોટું નુકસાન થયું છે। માવઠું અને ભારે પવનથી પપૈયાનો 70% પાક જમીનદોસ્ત થયો છે। બગાયત વિભાગે નુકસાનનું કર્યું સર્વે। ખેડૂતોએ રૂપિયા 8 લાખના ખર્ચે 16 વીઘા પપૈયાનું કર્યું હતું વાવેતર। દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસ્યો કમોસમી વરસાદ। લીંબડી સહિતના પંથકમાં વરસાદ પડ્યો। સિઝન વગરના વરસાદથી ઘઉં, ચણા, કપાસ, સોયાબીન સહિતના પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા વધી। પાટણમાં થયેલા સામૂહિક આપઘાતમાં એક કિશોરીનું થયું મોત। અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 વર્ષની કિશોરીનું મૃત્યુ થયું છે। હજુ પણ 4 લોકોની સ્થિતિ ગંભીર છે। અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સ કેસમાં જુદી જુદી ટીમો કામે લાગી છે। હાલમાં પોલીસનું તમામ ફોકસ વંદિત પટેલ ક્યાંથી, કોની પાસેથી અને કેવી રીતે ડ્રગ્સ લાવતો હતો અને કોને કેવી રીતે પેમેન્ટ આપતો હતો તેના પર કેન્દ્રિત કર્યું છે। અમદાવાદના મોબાઈલ ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ। આરોપી વંદિત પટેલે 31 ડિસેમ્બરની પાર્ટીઓ માટે ડ્રગ્સના 100 કન્સાઇનમેન્ટ મંગાવ્યા હતા। વંદિત યુએસ, કેનેડા ઉપરાંત મહારાષ્ટ્ર ચેન્નઈથી ડ્રગ્સ મંગાવતો હતો તેવું પણ સામે આવ્યું। વધુ તપાસ માટે પોલીસ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર અને ચેન્નઈ જશે। અમદાવાદ ચોઆંખેડામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી। જ્વેલર્સની બાજુની દુકાનમાં બાકોરું પાડી તસ્કરોએ કર્યો પ્રવેશ। દુકાનમાંથી લાખોના રૂપિયાના દાગીનાની ચોરી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અફીણની હરાફેરી કરતો હોવાની માહિતી સામે આવી। પૂણા પોલીસે 16 વર્ષીય કિશોરને 1,98,000ના અફીણ સાથે ઝડપી પાડ્યો। કિશોર પાસે સ્કૂલના બેગમાં અફીણ ભરીને કરાવાતી હતી હરાફેરી। કિશોર રાજસ્થાનથી લાવતો હતો અફીણનો જથ્થો। સુરતમાં આડાજોડમાં શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। યુવકે શિક્ષિકા સાથે પડાવેલા ફોટોથી બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ। ફરિયાદના આધારે પોલીસે યુવકની કરી ધરપકડ। સુરતમાં સેટેલાઇટ વિસ્તારમાં દાદા અને પૌત્રને લૂંટનાર 2 આરોપી ઝડપાયા। 12 વર્ષના કિશોરને લૂંટની અપાઈ હતી ટ્રીપ। ક્રાઇમબ્રાન્ચે 4,83,000 રોકડ, સોનાની ચેઇન, 2 મોબાઈલ ફોન કબજે કર્યા। જૂનાગઢના માંગરોળના શિલગામમાં વેજપોલ સ્કૂલ બસ પર પડી સદ્દસીબે કોઈ જાનહાની નહીં, વિદ્યાર્થીઓને મૂકી પરત આવતા સમયે દુર્ઘટના ઘટી। સુરતના ટીંડોલી વિસ્તારમાં પૂરઝડપે આવતી કાર ડિવાઇડર સાથે ટકરાઈ। ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું મોત। અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। સુરતના ઉધના વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર પાસે અકસ્માત। 2 આરટીએસ બસે રાહદારીને અડફેટી લીધો। ઇજાગ્રસ્ત થયેલા રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। ઉધના પોલીસે આવીને બસ ચાલકની અટકાયત કરી। રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી ખાનગી હોટેલના 4થા માળેથી બાળકી પટકાઈ। બારીમાં રમતા રમતા અચાનક નીચે પટકાઈ બાળકી। બાળકીનું સારવાર દરમિયાન મોત। રાજકોટમાં નાણાવટી ચોક નજીક ટ્રક બીઆરટીએસ રોડના ડિવાઇડર પર ચડી ગયો। ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી સ્ટિયરિંગ પર કાબુ ન રહ્યો। દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં। જામનગર શહેરમાં દિગજામ સર્કલ નજીક આવેલા ઓવરબ્રિજ પર અકસ્માત। એક સાથે 4 વાહનો અથડાયા। અકસ્માત બાદ ઓવરબ્રિજ પર થયો હતો ટ્રાફિક જામ। વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના। કાજીપુરા ગામ અને નર્મદા કેનાલ વચ્ચે અજાણ્યા વાહને ટક્કર મારતા રાહદારીનું મોત થયું। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર। સાબરકાંઠાના ઈટર હિંમતનગર સ્ટેટ હાઈવે પર વક્તાપુર પાસે અકસ્માતમાં એક મહિલાનું મોત। ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર। નર્મદાના રાજપીપળાની કોર્ટમાંથી પોક્સોનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર। બાથરૂમ જવાના બહાને આરોપી બાથરૂમમાંથી કૂદી ફરાર થયો। પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। આરોપીને 10 વર્ષની થઈ હતી સજા। વડોદરાના શિરોના સાધલીમાં મુખ્ય ધોરીમાર્ગ પર આવેલા વકીલના મકાને તસ્કરોએ બનાવ્યું નિશાન। રાત્રે ત્રાટકેલા તસ્કરોએ મકાનમાંથી રોકડ સહિત 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા। વકીલનો પરિવાર સામાજિક પ્રસંગે રાજસ્થાન ગયો હતો।